સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા તલોદ રોડ ઉપર રાતના સમયે બીએમડબલ્યુ કાર અને પિકઅપ ડાલા વચ્ચે ગંભીર અકસ્માત. રોડ ઉપર જતા બે રાહદારીઓમાંથી એકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, તો એકને જીવલેણ ઈજા પહોંચતા સારવારથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર ત્રણ તથા પિકઅપ ડાલક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. પ્રાંતિજના મજરા તલોદ રોડ ઉપર રાત્રિના 10 કલાકે અમદાવાદ તરફથી તલોદ તરફ જતી ફૂલ ફાસ્ટ જતી બીએમડબલ્યુ કાર GJ018 BM3173 તથા તરબૂચ ભરીને આવતું ફૂલ ફાસ્ટ પિકઅપ ડાલુ GJ02 VV0166 વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોડની સાઈડમાં જઈ રહેલ બે રાહદારીઓને અડફેટે લેતા બંનેને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેમાં મોહનલાલ અમૃતભાઈ મીણા ઉંમર વર્ષ 24 રહે હાલ મજરા મનસુખભાઈ પટેલની રોયલ સુમિલ મૂર રહે સનાવદા તાલુકો પ્રસાદ જિલ્લો ઉદયપુર વારાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, તો અન્ય એક રાહદારી નારાયણભાઈ ધુરાભાઈ મીણા ઉંમર વર્ષ 25 હાલ રહે મજરા મનસુખભાઈ પટેલની સુમિલના મૂર રહે ઉદયપુરનાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો મૃતક મોહનલાલ અમૃતભાઈ મીણા પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીએમડબલ્યુ કારના ચાલક તપનભાઈ મહેન્દ્રભાઈ મિસ્ત્રી સહિત કારમાં સવાર કિંજલબેન તપનભાઈ મિસ્ત્રી તથા રાજ તપનભાઈ મિસ્ત્રી તથા પિકઅપ ડાલા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને આ બાદ બચાવ થયો હતો. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા અમૃતભાઈ ફુલાજી મીણાની ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સંજય રાવલ, JDS TV, પ્રાંતિજ.